ચીનના પ્રમુખ ભારતની મુલાકાતે છે ત્યારે ચીની પ્રમુખે ભારતમાં વ્યાપાર ક્ષેત્રે સમજૂતી કરાર કરીને બંને દેશો વચ્ચે દોસ્તીને વધુ ગાઢ બનાવવાનો એક પ્રામાણિક પ્રયાસ કર્યો હતો ભારત ચીન વચ્ચે વ્યાપાર ક્ષેત્રે બાર કરાર થયા કરીએ તેના પર એક નજર અમદાવાદના પોતાના ત્રિદિવસીય ભારત પ્રવાસ શરૂ કરનાર ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે હૈદરાબાદ હાઉસ ખાતે શિખર મંત્રણા યોજી હતી જેમાં ચીન અને ભારત વચ્ચે વ્યાપારિક સંબંધો વિશે ચર્ચા કરવામાં આવી હતી ચીન દ્વારા ભારતમાં વીસ અબજ ડોલરનું રોકાણ કરવાની વાત કરવામાં આવી હતી ભારતમાં વ્યાપાર ક્ષેત્રે ચીને બાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા જે અંતર્ગત ઘણા લાંબા સમયથી અપેક્ષિત કૈલાસ માનસરોવર યાત્રા માટેનો વધુ સરળ અને સુલભ નાથુલા માર્ગ ખોલવા ચીને સહમતિ દર્શાવી છે ટ્રેડ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ ક્ષેત્રે વિકાસ માટે વર્ષના કરાર કરાયા છે પ્રેસ રેડિયો ટીવી અને ફિલ્મ ક્ષેત્રે સહનિર્માણ માટે પણ બંને દેશો વચ્ચે સમજૂતી કરાર કરાયા છે તો રેલવે આરોગ્ય તેમજ દવા ક્ષેત્રે બંને દેશો વચ્ચે મહત્વની સમજૂતી થઈ છે આ ઉપરાંત અંતરિક્ષ અને ટેલિકોમ મુદ્દે પણ સમજૂતી કરાર કરાયા છે શાંઘાઈની જેમ મુંબઈના વિકાસ માટે પણ સમજૂતી કરાઈ છે તો કસ્ટમને લગતી સમસ્યાઓના ઉકેલ માટે પણ કરાર પર હસ્તાક્ષર કરાયા છે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત ચીન સરહદનો મુદ્દો પણ ચર્ચામાં ઉઠાવ્યો હતો જેનો ઝડપથી ઉકેલ આવશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરાયો હતો મેને સીમા પર જો ઘટનાએ હુઈ હે ઉસ પર ચિંતા પ્રગટ કી હે ઓર કહા હે કે ઇને સુલજાના આવશ્યક હે હમ ઇસ વાત પર સહમત હે કે સીમા ક્ષેત્ર મે शांति और स्थिरता हमारे आपसी विश्वास और संबंधों की नींव है यह दो देशों की एक महत्वपूर्ण सहमति है और इसका दृढ़ता से पालन किया जाना चाहिए ચીની રાષ્ટ્રપ્રમુખ સવારે મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ ખાતે પહોંચ્યા હતા જ્યાં શી જિનપિંગ અને તેમના પત્નીએ ગાંધીજીની સમાધિને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા ત્યારબાદ ચીની પ્રમુખે ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે પણ બેઠક યોજી હતી જેમાં બંને દેશો વચ્ચેના આંતરરાષ્ટ્રીય સંબંધો મુદ્દે ચર્ચા કરાઈ હતી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ચીની રાષ્ટ્રપ્રમુખે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે મુલાકાત કરી હતી જિનપિંગે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે દોસ્તી આગળ વધારવા ભારતનો પ્રવાસ મદદગાર સાબિત થશે ત્યારે ચીની રાષ્ટ્રપ્રમુખની ભારત મુલાકાત અને શિખર મંત્રણા સફળ રહી હોવાનું વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું દૂરદર્શન સમાચાર અમદાવાદ